મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે વાવાઝોડાની જે અસર થઈ છે ત્યાં પહોંચ્યા છે. વાવાઝોડાની અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે ગૃહમંત્રી અમિત શાહે. જખૌ વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે. આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો, અમિત શાહ અત્યારે જખૌ બંદરે પહોંચ્યા છે. એનડીઆરએફ ટીમની ઉમદા કામગીરી બદલ સરાહના કરી છે અમિત શાહે. સાથે જ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે છે. એનડીઆરએફ એસડીઆરએફ તેમજ આરપીએફની કામગીરીને બિરદાવી છે. આજે સાંજે 5 કલાકે ભુજ પહોંચશે ગૃહમંત્રી અમિત શાહ. અમિત શાહ આજે કચ્છની મુલાકાતે છે ત્યારે મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે ગૃહમંત્રી. આના પહેલા અબડાસા વિસ્તારની અંદર હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેના પહેલા માંડવીની સિવિલ હોસ્પિટલની અંદર અસરગ્રસ્તોની સાથે મુલાકાત કરી હતી. તો અત્યારે જખૌ બંદર પર પહોંચ્યા છે, જ્યાં પહોંચીને તમામ જે અસરગ્રસ્ત વિસ્તાર છે તેનું નિરીક્ષણ કર્યું છે. સાથે જ એનડીઆરએફ એસડીઆરએફ અને આરપીએફની કામગીરીને પણ તેમણે બિરદાવી છે. વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્ર મારુ. જી મહેન્દ્ર મારુ, અત્યારે અમિત શાહ કચ્છ પહોંચ્યા છે, શું કહેશો? હા જી, ચોક્કસ આપને જણાવી દઉં કે જે દેશના ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ જે આજે કચ્છની મુલાકાતે છે. ખાસ કરીને બિપરજોય વાવાઝોડાના જે પ્રભાવિત વિસ્તાર છે તેની હાલ મુલાકાત રહી રહ્યા છે. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ માંડવીની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં જે અસરગ્રસ્તો હતા અને જે શેલ્ટર હોમમાં જેમને સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમની મુલાકાત લેવામાં આવી હતી. તો સાથોસાથ તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને આ સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત બાદ તેઓ જખૌ અને અબડાસા હાલ તેઓ પહોંચ્યા છે અને ત્યાંનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને જે ટીમો હતી એનડીઆરએફ એસડીઆરએફ અને ખાસ કરીને આરપીએફની ટીમોને જે ગૃહમંત્રી છે અમિતભાઈ શાહે જેમને બિરદાવી હતી. કારણ કે જે રીતના જે અસરગ્રસ્ત વિસ્તારોમાં જે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેમને સરાહનીય કરી હતી. આ મુલાકાત બાદ અમિત શાહ છે તે ગૃહમંત્રી તે ભુજ પહોંચશે અને ત્યારબાદ સમગ્ર નિરીક્ષણ સમીક્ષા કરશે અને તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ છે તે જોડાયા છે. જી જી મહેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ આભાર. અમિત શાહ અત્યારે જખૌ વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યા છે, ત્યારબાદ સાંજે 5 વાગે ભુજ પહોંચશે. અત્યારે તેમણે એનડીઆરએફ ટીમની ઉમદા કામગીરીને સરાહના કરી છે.